गुड मॉर्निंग ऑल। आपणे आजे स्टैंडर्ड 6 માં નવી એક્ટિવિટી શીખવાની છે। ઓકે, તો દરેક પાસે બુક હશે। બુક માં આપી છે એક્ટિવિટી નંબર 5। એક્ટિવિટી નંબર 5 યુનિટ છે 1। એમાં આપણે એક્ટિવિટી 5 નો અભ્યાસ કરીશું। પહેલા કે અંદર શું કહેવા માંગે છે, રીડ ધ ડાયલોગ ગિવન બિલો। નીચે તમને ડાયલોગ્સ આપ્યા છે, એ આપણે પહેલા વાંચવાના છે। પિંકી સેઇડ, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ। કે મને ભૂખ લાગી છે, શું તું મને થોડા બિસ્કિટ્સ આપીશ। મમ્મી સેઇડ, હિયર ધે આર, કે લે આ રહ્યા। પિંકી સેઇડ, થેન્ક યુ મમ્મી, આભાર મમ્મી। નૈના સેઇડ, બીજું છે ડાયલોગ કે નૈના સેઇડ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી। કેન આઈ યુઝ યોર મોબાઈલ, શું તારો મોબાઈલ વાપરી શકું છું, ઉપયોગ કરી શકું છું। મીના સે નો સોરી, કે ના મને દુઃખ થાય છે, હું દિલગીર છું, મતલબ કે એને કંઈક આપવું છે પણ કોઈ કારણથી આપી શકતી નથી। નૈના સે ઇટ્સ ઓકે, કે વાંધો નહીં। આવી રીતે તમને એક્ટિવિટી 6 પણ કેટલાક ડાયલોગ્સ આપેલા છે, જે આપણે પહેલાં રીડ કરી લઈશું। બરોબર, એક્ટિવિટી 6 એ રીડ ધ ડાયલોગ્સ કેરફુલી। જાનકી સેઇડ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે, કે મને આજે સારું લાગતું નથી, એટલે કે એની તબિયત સારી નથી। અંકલ સેઇડ, ઓહ આઈ શુડ ગો, યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડોક્ટર, કે તારે બેડ પર જવું જોઈએ, એનો મતલબ કે તારે સૂઈ જવું જોઈએ, હું ડોક્ટરને બોલાવું છું। જાનકી સેઇડ, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ, હું ટીવી પર ફિલ્મ જોઈ શકું છું। અંકલ સેઇડ, નો યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ, તું ટીવી જોઈ શકતી નથી, તારે આરામ કરવો જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શુડ બરાબર, શુડ નોટ, કેન, આ બધા શબ્દો આપ્યા છે, એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ડાયલોગ્સ છે એ કમ્પ્લીટ કરવાના છે। આ રીતના ડાયલોગ્સ તમને એક્ઝામમાં પૂછાશે, કે તમારે ડાયલોગ રાઇટિંગ આપ્યા છે અને એને આવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને એને ખાલી જગ્યા પૂરવાની હશે, જે તમને નીચે એક્સરસાઇઝમાં આપી છે એ ખાલી જગ્યા આપણે બોર્ડ વર્કમાં જોઈશું। તો ચાલો આપણે ખાલી જગ્યાઓ સ્ટાર્ટ કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટેક્સ્ટ બુકમાં ડાયલોગ્સ રીડ કર્યા, બરાબર। હવે ડાયલોગ રાઇટિંગ ઉપરથી આપણને અહીંયા કેટલાક ડાયલોગ રાઇટિંગ આપણે જાતે કરવાના છે। ઓકે, આપણે ડાયલોગમાં શું શીખ્યા, કેન અને શુડ વિશે શીખ્યા, કેન અને શુડ, કેન અને શુડને શું કહેવામાં આવે છે, મોડલ વર્બ્સ કહેવામાં આવે છે। મોડલ વર્બ્સમાં આપણે જ્યારે એક્ઝામ તમારું કોરોનાનું વેકેશન પડ્યું એની પહેલાં આપણે જોઈ ગયા હતા મોડલ વર્બ્સ ક્લાસમાં, ડિટેલમાં એના વિશેની બધી માહિતી પણ મેળવી હતી, બરાબર। મોડલ વર્બ્સ કયા કયા છે, તો કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, આ બધા શબ્દોને કહેવામાં આવે છે મોડલ વર્બ્સ। એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે અને એની સાથે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવે છે। મૂળ સ્વરૂપ એટલે જો પ્લે હોય ક્રિયાપદ તો શુડ પ્લે, પ્લે હોય તો શુડ પ્લે, સિંગ હોય શુડ સિંગ, બરાબર। ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવે છે, બરાબર। કેન નો મતલબ થશે શકવું, કોઈ ક્રિયા કરવાની તમારી ક્ષમતા દર્શાવે છે, તમે કરી શકશો કે નહીં, કે કોઈ કાર્ય કરી શકો છો, જેમ કે હું ફાસ્ટ દોડી શકું છું, તો આઈ કેન રન ફાસ્ટ તમારી ક્ષમતા દર્શાવે છે। તમે ઇંગ્લિશ બોલી શકતા નથી, તો આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, હું એ કાર્ય કરી શકતો નથી। પરમિશન લેવી છે, તો કેન આઈ કમ ઇન, શું અંદર આવી શકું છું, બરાબર। કોઈની મદદ લેવી છે, તો કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકશો, તો એના માટે કેન વપરાય છે। શુડ એ તમને નૈતિક ફરજ બતાવે છે, કોઈ તમને કોઈ વસ્તુનું સજેશન કરે છે, તમે કોઈને કઈ વાતનું સજેશન કરો છો, તો એના માટે વપરાશે શુડ, કે યુ શુડ નોટ વેસ્ટ વોટર, તમારે પાણી વેડફવું જોઈએ નહીં, બરાબર। તો એ પ્રમાણે તમને કોઈ વસ્તુનું સજેશન કરે છે, એમાં કમ્પલસર નથી હોતો કે નહીં એ કરવું જ પડશે અથવા નહીં જ કરવું પડે, વ્યક્તિ તમને સજેસ્ટ કરે છે,
તમારે કરવું કે ના કરવું એ તમારી મરજી, તો એના માટે વપરાશે શુર. હવે અહીંયા આપણે કેટલાક ડાયલોગ્સ આપ્યા છે, તો આપણે એ ડાયલોગ રાઇટિંગ જોઈશું. એક્ટિવિટી 5B, આ ડાયલોગ રાઇટિંગ છે તમારા યુનિટ 1 ની એક્ટિવિટી 5B માંથી, અને એમાં કેન નો ઉપયોગ આપ્યો છે. તો કેન નો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓ ફિલઅપ કરવાની છે, પૂરવાની છે. આ તમને ડાયલોગ્સ છે, એ ડાયલોગ તમારે કમ્પ્લીટ કરવાના છે. જો ડાયલોગ રાઇટિંગ છે એટલે જરૂરી નથી કે તમારે બધાને સેમ હોય. હા, અમુક આન્સર સેમ હોય, અમુકમાં તમારે થોડા ચેન્જ પણ હોઈ શકે. ઓકે, તો જ્યારે પણ ડાયલોગ રાઇટિંગ આવે ત્યારે પહેલાં આખો ડાયલોગ વાંચી જવાનો, જેથી તમને આઈડિયા આવશે કે ડાયલોગમાં આપણે શું લખવાનું છે. તો પહેલો ડાયલોગ આપણે પહેલાં વાંચી જઈશું. યુ સેડ આઈ ડોન્ટ હેવ મની, તમે કોઈને કહી રહ્યા છો. કોણ આપ્યું છે? બીજું, યોર ફ્રેન્ડ, તમારા મિત્રને કહી રહ્યા છો કે મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, મારે એક શર્ટ ખરીદવો છે. કેન યુ, પછી છે બ્લેન્ક. તો આપણે સમજી શકીએ કે પૈસા નથી, તો આપણે મિત્ર પાસે શું કહેતા હોઈશું? કે તું મને પૈસા આપી શકીશ, એવું કહેતા હોઈ શકીએ. તો યોર ફ્રેન્ડ સેડ યસ, ફ્રેન્ડ પણ પૈસા આપવાની હા પાડી દેશે. અને પછી છે બ્લેન્ક, એના પછી છે યુ બ્લેન્ક. હવે આમાં આપણે બ્લેન્ક પૂરીએ. તો પેલું છે આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, કેન યુ, બરાબર. તો આપણે શું કે તું મને થોડા પૈસા આપી શકીશ? તો ગીવ મી 500 રૂપીઝ. જો આમાં તમે એમ પણ કહી શકો છો કે ગીવ મી સમ મની, ગીવ મી 700 રૂપીઝ, ગીવ મી 1000 રૂપીઝ. જરૂરી નથી કે તમે આ જ ફિગર લખો, બરાબર. પછી છે એ યસ કે છે, તો યસ વાય નોટ, આપણે મિત્ર હોય આપણે શું કહીએ? હા, આપીશ જ ને, કેમ નહીં. તો યસ વાય નોટ, બરાબર. આપણો ફ્રેન્ડ છે તો આપણે એને પૈસા આપીએ જ. ઓકે, અહીંયા તમે કેન યુ લેન્ડ મી સમ મની, કે તું મને થોડા પૈસા ઉધાર આપીશ, એમ પણ લખી શકીએ. પછી તમારો ફ્રેન્ડ કોઈ આપણને મદદ કરે છે તો આપણે શું કહીએ છીએ? એને થેન્ક યુ કહીએ છીએ, એનો આભાર માનીએ છીએ. તો યુ સે યસ થેન્ક યુ, આપણે એનો આભાર માનીએ છીએ. અથવા થેન્ક યુ વેરી મચ લખી શકીએ. આપણે એમ પણ લખી શકીએ કે હું તારા પૈસા જલ્દી રિટર્ન કરી દઈશ, પાછા આપી દઈશ તને. તો આઈ વિલ ગીવ રિટર્ન યોર મની વેરી સૂન. ઓકે, આમ પણ પાછળ લખી શકીએ. હવે જોઈએ બીજો ડાયલોગ રાઇટિંગ. રશ્મિ છે, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ, મારી સ્કૂટીમાં કંઈક પ્રોબ્લેમ થઈ છે, એટલે કે મારી સ્કૂટી બગડી છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ, અને મારે બજાર જવું છે, હું બજાર જવા માંગુ છું. કેન આઈ, જો સ્કૂટી બગડી છે આપણે બજાર જવું છે, તો આપણે શું કરીએ? કોઈનું સ્કૂટી માંગીએ છીએ કે તું મને આપીશ? કોમલ સેટ બ્લેન્ક છે. રશ્મિ સેટ બટ ઇટ ઇઝ અર્જન્ટ, પણ તે અર્જન્ટ છે. એનો મતલબ અહીંયા કોમલે અથવા તો એને સ્કૂટી આપવાની ના પાડી હોઈ શકે, અથવા એમ કહી હોઈ શકે કે તું મોડા લઈ જજે, હાલ મારે જરૂર છે. તો આપણે એ પ્રમાણે આન્સર અહીંયા લખી શકીએ. રશ્મિ સેટ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વોન્ટ ટુ ગો ટુ હોમ માર્કેટ, કેન આઈ, લઈ શકું તો ટેક યોર સ્કૂટી. શું હું તારી સ્કૂટી લઈ જઈ શકું? તો અહીંયા આન્સર પછી આપણને એમ લાગે છે કે એને ના પાડી હશે, તો નો સોરી, બરાબર. એને ના પણ પાડી હોઈ શકે, તમે એમ પણ લખી શકો કે નો, તમે તું થોડી વાર રહીને લઈ જશે, બરોબર. તો નો યુ કેન ટેક ઇટ આફ્ટર સમ ટાઈમ, એમ પણ લખી શકો, બરાબર. બટ ઇટ ઇઝ અર્જન્ટ, પણ મારે અર્જન્ટ છે, મારે મોડું થાય છે, થોડુંક ઉતાવળ છે, બરાબર. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 3. વેદાંત સેડ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, મારે બરોડા જવું છે, હું બરોડા જવા માંગુ છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, મને હવે પછીની ટ્રેનનો ટાઈમ ખબર નથી. કેન યુ બ્લેન્ક, જય કે છે નો, પછી બ્લેન્ક, પાછો વેદાંત બ્લેન્ક. તો હવે આપણે આમાં જોઈએ કે વેદાંત સેડ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, કે હું બરોડા જવા માંગુ છું. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, પણ હવે પછીની ટ્રેનનો ટાઈમ મને ખબર નથી. કેન યુ હેલ્પ મી, બરાબર. જઈને પૂછે છે કે તું મને મદદ કરી શકીશ, મને ખબર નથી, બરાબર. તો તું મને મદદ કરી શકીશ કે હવે પછીની ટ્રેન ક્યારે આવે છે? જો તને ખ્યાલ હોય તો તું મને કહી શકીશ,
એવું કહેવાનો મીનિંગ છે. જય સે નો આઈ ડોન્ટ નો. નો છે એટલે એક એવું કહેવા માંગતો હશે કે મને ખબર નથી, અથવા નો આઈ કાન્ટ હેલ્પ યુ, હું તને મદદ નહીં કરી શકું કેમ કે મને ખબર નથી. વેદાંત સે ઓહ ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, કે વાંધો નહીં, બરાબર, આપણે બીજું કંઈક કરી લઈશું. તો આ થાય આપણા કેનના ડાયલોગ રાઇટિંગ. હવે આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ ના આપણે ડાયલોગ જોયા, તો હવે આપણે એક્ટિવિટી સિક્સ ના આવા ડાયલોગ રાઇટિંગ ફિલઅપ કરતા શીખીશું. ઓકે, હવે આપણી પાસે છે નવી એક્ટિવિટી, એક્ટિવિટી સિક્સ બી. સિક્સ બી માં આપણે શુડ નો ઉપયોગ કરી અને સેન્ટેન્સીસ લખવાના છે. ગીવ યોર સજેશન ટુ વિકાસ. વિકાસ છે એ અલગ અલગ ક્રિયાઓ કરી રહ્યો છે, તો એને કરવું જોઈએ કે નહીં. હવે કોઈને આપણે કોઈ વસ્તુ સજેસ્ટ કરીએ છીએ, સજેશન, તો શેનો ઉપયોગ કરીશું? શુડ નો, બરાબર. તો એનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું છે ડાયલોગ રાઇટિંગ છે, પહેલા આપણે વાંચી લઈશું. વિકાસ ઇઝ કટિંગ ધ ટ્રી. વિકાસ વૃક્ષ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ. અહીંયા આપી છે હિમ, એચ આઈ એમ. તમે તે દેખી રહ્યા છે કે કાપે છે, તો આપણે શું કરીએ? વૃક્ષો કાપવા જોઈએ નહીં. તમને સલાહ આપીશું કે યુ શુડ નોટ, શુડ નોટ કટ ધ ટ્રી. જો આપણે તમને સમજાવ્યું કે ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવાનું છે, અહીંયા ક્રિયાપદ કયું આપ્યું છે? કટિંગ. તો મોડલ ઓક્સિલરી વર્બ છે, મોડલ વર્બ છે, એની સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ. તો યુ શુડ નોટ કટ ટ્રીસ. તારે વૃક્ષો કાપવા જોઈએ નહીં. યુ સેવ ટ્રીસ. વૃક્ષો બચાવવા જોઈએ, એનો મતલબ યુ શુડ સેવ ટ્રીસ. તારે વૃક્ષો બચાવવા જોઈએ, બરાબર. હવે છે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે. ચાર રસ્તા આગળ આપણે પહોંચીએ છીએ ત્યાં સિગ્નલ છે, રેડ, ગ્રીન અને યલો લાઇટની. તો ધ રેડ લાઇટ ઇઝ ઓન. અને રેડ લાઇટ હોય ત્યારે આપણને બધાને ખ્યાલ આવે છે કે આપણે સિગ્નલ ક્રોસ કરવો જોઈએ નહીં, આપણે ત્યાં ઉભા રહેવું જોઈએ. તો યુ બ્લેન્ક ધ રેડ સિગ્નલ. તો અહીંયા ક્રિયાપદ કયું છે? ક્રોસિંગ. તેનું મૂળ રૂપ આવશે તો શુડ નોટ ક્રોસ. તારે રેડ સિગ્નલ ક્રોસ કરવો જોઈએ નહીં, આપણે એવી સલાહ આપીશું. તો યુ શુડ નોટ ક્રોસ, ક્રિયાપદ નું મૂળ સ્વરૂપ અહીંયા લખવાનું છે એટલે આવશે ક્રોસ. તો શું કરવું જોઈએ? તો યુ વેઇટ ધેર. તારે ત્યાં રાહ જોવી જોઈએ. તો યુ શુડ વેઇટ ધેર. યુ શુડ વેઇટ ધેર. તારે ત્યાં રાહ જોવી જોઈએ. હવે છે વિકાસ ઇઝ વીક. વીક એટલે નબળો છે, તંદુરસ્ત નથી. હી ડઝ નોટ ઈટ ફ્રૂટ. કેમ નબળો છે? કેમ કે ફ્રૂટ ખાતો નથી. તો હવે આપણે વિકાસને શું સલાહ આપી? જે ફ્રૂટ ખાતો નથી મતલબ કોઈ નાસ્તા પાણી કરતો હશે બજારના, જંક ફૂડ ખાતો હશે. તો આપણે એને સલાહ આપીશું યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ નો મતલબ થશે નાસ્તા પાણી, અથવા તમે જંક ફૂડ પણ લખી શકો કે જે બજારના ખાણી પીણી હોય છે એ તારે ખાવા જોઈએ નહીં. તો શું ખાવું જોઈએ? તો યુ શુડ ઈટ, શું ખાવું જોઈએ? ફ્રૂટ્સ. આપણે પણ બીમાર હોઈએ છીએ ત્યારે ડોક્ટર આપણને ફ્રૂટ્સ ને ખાવાની સલાહ આપે છે, જેથી આપણે જલ્દી રેડી થઈ જઈએ. તો આપણે શું સલાહ આપીશું કે તારે જંક ફૂડ ખાવા જોઈએ નહીં, તારે શું ખાવું જોઈએ? ફ્રૂટ્સ ખાવા જોઈએ. હજી પણ આપણી પાસે બે પેરેગ્રાફ છે જે બાકી છે, આપણે સોલ્વ કરી લઈશું, બરાબર મિત્રો? ઓકે, તો જોઈએ અહીંયા આપણે પેરેગ્રાફ્સ શું આપ્યું છે આપણને. વિકાસ હેઝ ટુ પેન્સ. વિકાસની પાસે બે પેન છે. હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ, સોરી પેન્સિલ, અને એના ફ્રેન્ડ પાસે પેન્સિલ નથી. તો યુ બ્લેન્ક અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. આપણે શું કરવી જોઈએ? આપણે એને પેન્સિલ આપવી જોઈએ, અને આપવા માટે શું વપરાશે? ગીવ. તો યુ શુડ ગીવ જો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગીવ નું મૂળ રૂપ લખીશું. યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. તારે તારી ફ્રેન્ડને એક પેન્સિલ આપવી જોઈએ.
હવે લાસ્ટ જોઈએ કે વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, વિકાસ ધીરે ધીરે ચાલી રહ્યો છે. હિઝ સ્કૂલ બેલ રેંગ, અને સ્કૂલનો બેલ વાગી ગયો છે. તો એને શું કરવું જોઈએ? આપણે એને સલાહ આપીશું, યુ બ્લેન્ક સ્લોલી, સ્લોલી ચાલવું જોઈએ એવું કહીશું નહીં. તો યુ શુડ નોટ વોક, અહીંયા વોક આપી છે, તો યુ શુડ નોટ વોક. તારે ધીરે ચાલવું જોઈએ ને, યુ બ્લેન્ક ફાસ્ટ, કેવું ચાલવું જોઈએ? ફાસ્ટ. તો યુ શુડ વોક ફાસ્ટ, બરાબર, યુ શુડ વોક ફાસ્ટ. તો અહીંયા આપણા ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ થાય છે. જો હજી આ તો આપણે કેન અને શુડ ના જોયા, હજી મે, માઇટ, મસ્ટ આવા બધા જે આપણું ગ્રામરનું ચેપ્ટર છે જેમ અત્યાર સુધી ડાયરેક્ટ પૂછાતું હતું, હવે એવું નહીં હોઈ શકે, આવી રીતે તમને પૂછાશે. તો આની પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો, કેમ કે પ્રેક્ટિસ નહીં કરો તો આવા ડાયલોગ રાઇટિંગ સોલ્વ કરવા તમને અહીંયા વોક આવે તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે મોડલ જે વર્બ છે એની સાથે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવશે, તો અહીંયા આપણે વોક લખવું જોઈએ. આ બધું નહીં થાય તો બહુ જ ટફ પડશે એક્ઝામમાં. પ્રેક્ટિસ કરતા રહેજો, આગળ પણ આપણે આવી એક્સરસાઇઝો અને એક્ટિવિટીઝ કરાવતા રહીશું. ઓકે, થેન્ક યુ.